वंदे श्री हरि कृष्ण राजचरणं सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्वारकं वन्दे कारणकारिणं वृषसुतम् मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सद्वृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धामप्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामिचरणं श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतं श्रीपञ्चसेवाव्रतं। बोलो श्री स्वामी नारायण भगवान जय। श्री हरि कृष्ण महाराज जय। श्री घनश्याम महाराज जय। श्री ठाकुर जी महाराज जय। श्री सदगुरुदेव की जय। तारीख 26 अप्रैल 2021 सोमवार लोयधम न्यूजर्सी। श्री मुक्त मुनि चरितम कथा नो लाभ लई रहेला लोयधम परिवार ना तमाम भक्तों ने जय स्वामीनारायण जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत काले आपणे शुं जाण्युं? ब्राह्मण समय क्या मुक्ताने सेने मोकलता था? भुजमां जवा माटे भुजनो महिमा चाली रह्यो हतो के भुजनी पाठशाळा केवी छे, ए केवी प्रसिद्धिने पामी लई छे। ते समय दरमियान जरे कोईने पिंगल शास्त्र होय, अलंकार शास्त्र होय, काव्य शास्त्र जेने भणावा होय, ने क्या मोकलता? भुजमां। मोटा मोटा राजाओ पण पोताना राजकवियोने ट्रेनिंग आपी होय तो क्या मोकलता? भुजमां। ए पाठशाला नाम शुं हतुं? हे, नालंदा विद्यालय કે સંપૂર્ણાનંદ? નહીં, નાલંદા નહીં, સંપૂર્ણાનંદ વ્રજ ભાષા વિદ્યા સંકુલ। શું હતું? વ્રજ ભાષા। અને વ્રજ ભાષા માટે કહેવા માટે કહેતા કાવ્યની રચના કરવા માટે કે કાવ્ય કઈ રીતે બનાવી શકે કહેતા કાવ્યનો સંપૂર્ણ અભ્યાસ ત્યાં ભુજમાં કરવામાં આવતો તે સમય દરમિયાન। અને 5 થી 7 વર્ષ સુધી જે કોઈ ત્યાં અભ્યાસ કરે નિષ્ણાંતોના આધારે, નિષ્ણાંતો જેમ કે તેમ, તે પારંગત થઈ જાય ને થઈ જાય। હવે એ પાઠશાળામાં જે
રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને ભણાવવા માગતા હતા, કહેતા કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરાવવા માગતા હતા. એમાં જે પિંગળ શાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર, આમ તો સ્વામીને આવડતું હતું બધું જ. એટલા માટે નાનપણથી રામાયણની કથા અને ચોપાયું અને બધું જે ગાતા અને એમની કથાથી બધાય મુગ્ધ બની જતા. પરંતુ વિશેષ અભ્યાસ માટે સ્વામીને ત્યાં ભુજમાં મોકલવામાં આવતા. પરંતુ તે પૂર્વે એ ભુજની જે પાઠશાળા, એ પાઠશાળામાં જે શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવતો, કહેતા જે પિંગળ શાસ્ત્ર, એના વિશે આજે આપણે જોઈશું કે પિંગળ શાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર અને સંસ્કૃત શાસ્ત્ર. કવિતામાં છે ને વિવિધ છંદો પ્રયોજાતા હોય છે. આજે મુકુંદ ભગત સરસ રીતે છંદ બોલતા હોય, શ્રી સિંહ છંદ બોલતા હોય કે કીર્તન સિંહ છંદ બોલતા હોય, જ્યારે કીર્તન ભક્તિ થતી હોય ત્યારે એ જે છંદ આવે છે ને, સરસર પર સઘર, એટલે કવિતામાં જે વિવિધ છંદો પ્રયોજતા હોય છે ને, એ જે છંદ હોય છે ને, એ જ છંદોની જે સમજ આપે ને, એ જે શાસ્ત્ર હોય ને, એ શાસ્ત્ર છંદ શાસ્ત્ર કહેવાય. શું કહેવાય ભગત? હા, છંદ શાસ્ત્ર કહેવાય. અને એ જ છંદ શાસ્ત્રને પિંગળ કે પિંગળ શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. છંદ શાસ્ત્રને જ પિંગળ કે પિંગળ શાસ્ત્ર કહેવામાં આવે છે. અને આ છંદ શાસ્ત્રના મૂળ રચયિતા પિંગળાચાર્ય હતા એમ પણ કેટલાક વિદ્વાનો માને છે. એમ માને છે કે આમના આચાર્ય કોણ હતા? પિંગળાચાર્ય હતા. હવે આપણે ત્યાં જે પિંગળ પ્રવેશ, પિંગળ શાસ્ત્ર, ગુજરાતી પિંગળ, રણ પિંગળ, બૃહદ પિંગળ વગેરે આવા ગ્રંથો છે. કયા કયા ગ્રંથો? પિંગળ પ્રવેશ, ગુજરાતી પિંગળ, રણ પિંગળ, બૃહદ પિંગળ, આ બધાય ગ્રંથો આપણે ત્યાં મોજૂદ હજી છે. કહેતા જ્યાં યુનિવર્સિટી હોય ને, લાઇબ્રેરી હોય ને, ત્યાં શાસ્ત્રો ઉપલબ્ધ હોય હોય. જ્યારે આ ભાષા, કહેતા છંદ ભાષા, છંદ શાસ્ત્ર એમની વ્યવસ્થા 1850 સુધીમાં, કહેતા ગુજરાતી ભાષામાં લગભગ 1850 સુધીમાં છંદો વિશે ક્યાંય વ્યવસ્થિત રીતે વાત થયેલી જોવા મળતી હતી નહીં. મતલબ બધા છંદો ગાતા, પરંતુ એની ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી હોય કે ચોક્કસ વ્યવસ્થા રીતે એને સચવાયા હોય એવું કંઈ બધું હતું પહેલા નહીં. પહેલા ભણીને પછી રાજાઓને રીઝવીને પછી ત્યાં જ પૂર્ણાહુતિ થઈ જતી. પરંતુ ધીરે ધીરે જે છે ને, અમુક પરંપરા હોય, શાસ્ત્ર હોય, એ જોજો, એને કોઈ સાચવનાર ન હોય તો લુપ્ત થઈ જાય. એને સાચવનાર કોઈ હોય નહીં, હિસ્ટ્રીને કોઈ સાચવનાર ન હોય તો કેવું થઈ જાય બધું? ભગત, લુપ્ત થઈ જાય બધું, એ નાશ પામી જાય. બે વસ્તુ દ્વારા એ નાશ પામતો હોય, ક્યાં તો વિદ્રોહી દ્વારા નાશ કરવામાં આવતો હોય છે હિસ્ટ્રીને, અને બીજું કાં એનો કોઈ સાચવનાર એવો કોઈ વ્યક્તિ ન હોય એના કારણે પણ એ ઇતિહાસ નાશ થઈ જતો હોય છે. એટલે આજે છંદની રચનાઓ કરવામાં આવતી હતી, છંદ શાસ્ત્રોની રચના કરવામાં આવતી હતી, પરંતુ એની ચોક્કસ વ્યવસ્થા નહોતી ને. એટલા માટે એ સમયગાળામાં જે કવિતાના જે રસિકો હતા અને જે કવિઓ હતા ને, એના માટે એક મૂંઝવણનો પ્રશ્ન હતો. એમને સમસ્યા દેખાણી કે આટલા મોટા રાજાઓએ, રાજકવિઓ દ્વારા કે મોટા મોટા આચાર્ય દ્વારા, મુનિઓ દ્વારા, ઋષિઓ દ્વારા જો આવી, કારણ કે પહેલાં તો જે કોઈ સારી રચના કરે કેતા
કે એની ચોક્કસ વ્યવસ્થા નહોતી. કારણ કે મોટા પુરુષનું જે સારા સારા વ્યક્તિ હોય ને એ એક રચના કરી નાખે બધી અને ઇતિહાસ પણ કરીને જ જતા હોય, પરંતુ જો એને કોઈ એવો કાબેલિયત વ્યક્તિ ન મળે સાચવનાર, તો બધું નાશ પામતું હોય છે. મેં હમણાં કીધું એમ, એટલે આ વસ્તુ નાશ પામતી હતી. એટલે કવિના જે રસિકો હતા, જે કવિઓ હતા, એમને એક મૂંઝવણ થવા લાગી કે આ બધું નાશ પામે છે. શું થાય છે? જે આ છંદશાસ્ત્ર છે શું થાય છે? નાશ પામે છે. એટલે એ નાશ પામતો હતો એટલા માટે એ જે મૂંઝવણનો મુદ્દો હતો એ સમસ્યામાં, કે આ સમસ્યા આ કઈ રીતે ઉકેલવી, અને આવી ચિંતા કોને થઈ? કવિઓને. અને એ સમય દરમિયાન જ્યારે ચિંતા થઈ અને એમને લાગ્યું કે જો અમે આની રક્ષા નહીં કરીએ તો બહુ મોટી સમાજમાં સમસ્યા સર્જાશે, તો સમસ્યા નાશ પામીને આ સમસ્યા કોઈને વેઠવી ન પડે એના માટે કવિ નર્મદ અને કવિ દલપતરામ. કોણ? કવિ નર્મદ અને કવિ દલપતરામ જેવા સાહિત્ય વિદોને સમજાય આ સમસ્યા, કે આ તો અમારે ઉગારવું પડશે. એટલે પછી એમણે સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી વગેરે જેવી ભાષામાં જે છંદ વિશેની શોધ આરંભી. કોણે કોણે? કવિ નર્મદે અને કવિ દલપતરામે. પછી એમને સંસ્કૃતનો, પ્રાકૃતનો, હિન્દીનો એમને જે અભ્યાસ હતો અને થોડો વિશેષ અભ્યાસ કરી અને એના વિશે જે છંદોની માહિતી એકઠી કરી અને પછી એ લોકોએ ગુજરાતીમાં છંદો વિશેની સમજ વિકસાવી પોતાના જીવનમાં. તેથી એમ કહેવાય છે કે નર્મદ અને દલપતરામે પ્રથમ આપણી ભાષામાં છંદોનો આવિષ્કાર કર્યો હતો. ગુજરાતી છંદોની સૌ પ્રથમ આવિષ્કાર કર્યો હતો કોણે કર્યો? કવિ દલપતરામ ને કવિ નર્મદે. એટલે આ જે પિંગળ શાસ્ત્ર છે એને વધુ સાચવવાની ખેવના રાખી હોય તો કોણે? કવિ દલપતરામે અને કવિ નર્મદે. આમ તો મહારાજે તો પેલા નંદસંતોને આપણે ત્યાં ભુજમાં જ ભણવા મોકલતા હતા, અને પહેલાં તો બ્રહ્માનંદ સ્વામીએ છંદોની છણાવટ કરી છે, છંદો બનાવ્યા છે, મુક્તાનંદ સ્વામી પિંગળ શાસ્ત્ર ભણ્યા છે, હાયકુ ને મુક્તક ને તમે મુક્તાનંદ કાવ્ય પૂજ્ય સુવ્રત સ્વામી કથા કરે છે ને વિવેક ચિંતામણી ઉપર એ ગ્રંથ જોવા જેવો છે, બે ભાગમાં છે, આપણા લોયાધામ તરફથી છપાયેલો છે, એમાં જે સ્વામીએ છણાવટ કરી છે ને ગજબની કરી છે. એટલા માટે કહું છું કે પિંગળ શાસ્ત્ર છે એ મુક્તાનંદ સ્વામી પિંગળ શાસ્ત્ર ભણેલા છે ને એના કારણે બધી રચનાઓ કરી શકતા હતા. એટલે આ કવિ દલપતરામે અને કવિ નર્મદે એમની વ્યવસ્થા કરી અને એમને દેખાણું કે આ બધું નાશ પામે છે અને ઉગારવું પડે એમ છે. પછી એમને એવા ગુજરાતીમાં એવા છંદોની રચના કરી અને શાસ્ત્રની રચના કરી. કહેતા હવે આપણે જોશું પિંગળ એટલે શું. અત્યારે મેં તમને એ કીધું કે એની રક્ષા કોણે કરી? પિંગળનો સામાન્ય અર્થ છંદ શાસ્ત્ર કરવામાં આવે છે. પિંગળ શબ્દનો સામાન્ય અર્થ છંદ શાસ્ત્ર કરવામાં આવે છે અને ગુજરાતી અને હિન્દી ભાષાના શબ્દકોશો આ શબ્દના અર્થ માટે આપણે તપાસીએ ને તો ગુજરાતી જે શબ્દકોશ ભગવદ ગોમંડળ છે ને એ ભગવદ ગોમંડળમાં પિંગળ શબ્દના 30 અર્થો પ્રાપ્ત થાય છે. કેટલા? 30 અર્થ ભગવદ ગોમંડળમાં પિંગળ શબ્દના કરેલા છે. એ પૈકી એ સંદર્ભમાં મુખ્ય 3 અર્થ છે, કે 3 અર્થ મુખ્ય, આમ તો 30 છે પરંતુ 30માંથી પણ 3 મુખ્ય અર્થ છે. એમાં પહેલો છે પિંગળનો, કે એ નામના જે ઋષિ જેમણે છંદશાસ્ત્ર પર 8 સૂત્રો લખ્યા છે. કેટલા? એ જે છંદશાસ્ત્ર છે ને એની ઉપર એ જે ઋષિ હતા ને એ ઋષિએ 8 સૂત્રો લખ્યા છે. અને બીજો અર્થ એ છે કે જે શાસ્ત્રને અનુસરીને કવિતામાં છંદોના બંધારણ ગણ કે ગણ હોય કે માત્ર હોય, યતિ હોય,
કે તાલ હોય એ વગેરે યોજવામાં આવે છે. જ્યારે છંદની રચના કરવામાં આવે ને તો એની માત્રાઓ હોય, એની યતિ હોય, એના તાલ હોય. આજે જોજે ભગત આજે પ્રેક્ટિસ કરતા હોય ને, ધારો કે કોઈ સારું કીર્તન ગાવું છે તો પહેલાં પ્રેક્ટિસ કરે, જોવે તબલાની રિધમ, એમનો તાલ અને કીબોર્ડનો તાલ બે સેમ થાય છે કે નથી થતો, એમ ટોન ને આ તાલ બે સેમ થાય છે કે નથી થતો, પછી એ ગાતા હોય છે. એમ જ્યારે રચના કરવાની હોય ને, પદરિયાની રચના, પદની રચના કરવાની હોય ને, ત્યારે એનો તાલ મેળવવાનો હોય છે કે આ બરાબર છે કે આની માત્રા બરાબર છે કે આનું બંધારણ બરાબર છે નહીં, શાસ્ત્રના આધારે એ જોવામાં આવે છે. એટલે એ શાસ્ત્ર એટલે છંદશાસ્ત્ર. અને પિંગળ નામનો એક છંદ વિશે, જે મંગળ વસ્તુ છંદનો એક ભેદ જ છે, અને જે 88 માત્રાનો છે. કેટલા માત્રાનો? 88 માત્રાનો છે. હવે આ પિંગળ શબ્દના ત્રણેય વર્ણો પરથી એનો અર્થ સમજાવે છે કે પિંગળ શબ્દમાં ત્રણ વર્ણ છે. કેટલા? પી, ગ અને અળ. એમાં પી એટલે પિંડ અથવા તો આકાર, એક આકાર વિશેષ, એક પિંડ વિશેષ, એ પીનો અર્થ થાય છે. અને ગનો અર્થ થાય છે, ગ એટલે ગુરુ. શું? ગુરુ. આપણે જે સદગુરુ કહીએ છીએ, મહાપુરુષ કહીએ છીએ, ગુરુ કહીએ છીએ, એ ગુરુ ને એવો એ ગુરુની વાત નહીં. આ માત્રામાં જે આવે ને ગુરુ હોય, ગુરુ કહેતા, આમ તમને સામાન્ય ભાષામાં કહી દઉં ને તો મોટી માત્રા. અને અળ એટલે લ એટલે પિંગળ, એટલે લ એટલે અળ બે સેમ, એટલે લઘુ. લ એટલે પિંગલ, લ એટલે લઘુ, ગ એટલે ગુરુ, પી એટલે પિંડ આકાર વિશેષ. એટલે જે શાસ્ત્રમાં લઘુ અને ગુરુના બંધારણ દ્વારા છંદોનો પિંડ જે બંધાય ને અને જે આકાર સ્પષ્ટ થાય છે ને, એને પિંગળ અથવા તો પિંગળ પણ કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ કાવ્ય રચતા હોય, પદ્ય રચના થતી હોય ને, એમાં લઘુ અને ગુરુની માત્રા જોવામાં આવે અને લઘુ ગુરુ દ્વારા એ માત્રાને ચેક કરી અને એનું જે યોગ્ય બંધારણ કરી અને યોગ્ય પિંડ કહેતા આકાર આપી, સ્વરૂપ આપી, જે શાસ્ત્ર રચે ને એને છંદ શાસ્ત્ર કહેવાય. શું કહેવાય? છંદ શાસ્ત્ર કહેવાય છે. અને હવે છે અલંકાર શાસ્ત્ર. આમ તો પિંગળમાં વિશેષ છે, પરંતુ મેં ખાલી એટલું કહી દીધું આપને કે છંદ શાસ્ત્ર એ જ પિંગળ શાસ્ત્ર કહેવામાં આવે છે, જેમાં યતિ, તાલ, માત્રા બધું નક્કી કરવામાં આવે અને લઘુ અને ગુરુ અને એ બધાનું બંધારણ થાય અને યોગ્ય આકાર આપવામાં આવે એને પિંગળ કે પિંગળ શાસ્ત્ર કહેવામાં આવે છે. હવે અલંકાર શાસ્ત્ર. શું? અલંકાર શાસ્ત્ર. આ બધું સ્વામી ભણવા જાય છો એના વિશે સમજૂતી ચાખ્યા કે રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આ બધું ભણાવવા માંગે છે કે મારે મુક્તાનંદ પાસે આ બધું ભણાવવું છે, એની પાસે મારે શાસ્ત્રની રચના કરાવી છે, રચના કરાવી છે. હવે અલંકાર શાસ્ત્ર એટલે, અલંકાર એટલે તો પહેલાં આપણે જોઈ લઈએ કે જે આપણે સાહિત્ય હોય ને, એ સાહિત્યમાં વાણીને જે શોભામાં અને પ્રભામાં વધારો કરે એવા ભાષકીય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે તેને અલંકાર કહેવામાં આવે છે. સાહિત્યમાં કહેતા કોઈ પ્રવચનકારો એ જોજો, જે સાહિત્ય ભણાવતા હોય ને, એ જ્યારે સાહિત્યનું કહેતા વર્ણન કરતા હોય ને, એ વર્ણનમાં એ લોકો જો સાહિત્યના શબ્દનો ઉપયોગ કરે, એ કોઈ શબ્દના સ્વરૂપમાં કરતા હોય, કોઈ અર્થના સ્વરૂપમાં કરતા હોય, કહેતા વાણીને શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષકીય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે ને તેને અલંકાર કહેવામાં આવે છે. અને આ જે અલંકાર છે ને, એ અલંકારના બે પ્રકાર છે. કેટલા? બે પ્રકાર. એક તો શબ્દ અલંકાર અને બીજો અર્થ અલંકાર. એમાં પ્રથમ શબ્દ જે અલંકાર છે, એ શબ્દ અલંકાર એને કહેવાય જે વાક્યમાં કે પંક્તિમાં જ્યારે શબ્દની મદદથી ચમત્કૃતિ સર્જાય એને શબ્દ અલંકાર કહેવાય. અને અર્થ અલંકાર એને કહેવાય જે વાક્યમાં અને પંક્તિમાં જે અર્થની મદદથી
ચમત્કૃતિ સર્જાય એને અર્થાલંકાર કહેવાય છે. ક્યારેક શબ્દની મદદથી વાક્યનો ઉપયોગ કરવામાં આવે છે અને ક્યારેક એક જ શબ્દ હોય પરંતુ એના અર્થ અનેક હોય, તે એક જ શબ્દનો ઉપયોગ કરી અને અર્થ બીજો કહેતો હોય અને એ અર્થ દ્વારા આખું જે વાક્ય હોય એને સ્પષ્ટ કરતું હોય, એને રજૂ કરતું હોય અને અર્થા અલંકાર વાક્ય કહેવામાં આવે છે. જેવી રીતે એમાં બે વસ્તુ હોય, એક ઉપમેય અને એક ઉપમાન, ઉપમેય અને બીજું ઉપમાન. ઉપમેય એને કહેવાય કે જે વસ્તુની, જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહેવાય અને જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહેવાય. દાખલા તરીકે હું કહું, દેવલના અક્ષર મોતીના દાણા જેવા છે. કેતા ઘનશ્યામ દાદાના અક્ષર મોતીના દાણા જેવા છે. ઘનશ્યામ દાદાના અક્ષર મોતીના દાણા જેવા છે. હવે આમાં ઉપમેય ને ઉપમાન ખબર પડે દાદા, કહી દો. ચાલો, હા ઘનશ્યામ દાદા એ શું છે? હા હા બસ, એટલે ઘનશ્યામ દાદા થયા ઉપમેય થઈ ગયા અને ઉપમાન કોની સાથે આપવાના? એ મોતીના દાણા સાથે. જો ખાલી એમ કહી દે કે ઘનશ્યામ દાદાના અક્ષર સારા છે, પણ સારા છે આમ તો બધાના અક્ષર સારા જ હોય છે. કોઈના ઉત્તમ પ્રકારના અક્ષર હોય, કોઈના મધ્યમ પ્રકારના, કોઈના કનિષ્ઠ પ્રકારના અક્ષર હોય હોય ને. અક્ષરમાં પણ બધી વેરાયટી ઘણી બધી હોય. આ ભગતજીના અક્ષર તમે જુઓ તો બહુ મસ્ત, એકદમ તમે જુઓ તો તમને આનંદ આનંદ થઈ જાય. અને અમુકના તો મોતીદાણા એવા અક્ષર, ઋષિસ્વામીના અક્ષર આપણા મંડળમાં, ઋષિસ્વામીના અક્ષર જુઓ ને તમે તો એકદમ મસ્ત. હા ઋષિસ્વામી અક્ષર હોય, હેન્ડરાઇટિંગ બહુ સારી છે એમની, ગુજરાતીમાં બહુ સારા અક્ષર, મોતીના દાણા જેવા. હા અમુકના ઇંગ્લિશમાં સારા હોય તો ગુજરાતીમાં સારા ના હોય, પણ ગુજરાતીમાં ઋષિસ્વામીના બહુ અક્ષર સારા. અને પછી રણછોડ ભગતના પણ બહુ અક્ષર સારા. રણછોડ ભગતના અક્ષર તમે જુઓ ને, લખે ને ગુજરાતીમાં, તો આજની તારીખે પણ એમના અક્ષર એકદમ મોતીના દાણા જેવા. કોઈકના ઇંગ્લિશમાં સારા હોય, કોઈકના સંસ્કૃતમાં સારા હોય, કોઈના હિન્દીમાં સારા હોય, કોઈના ઉર્દુમાં સારા હોય, પરંતુ આપણી મૂળ ભાષા ગુજરાતીમાં, એટલે એ જ જોવાનું ને આપણે તો. એટલે ગુજરાતીમાં આપણે એ જોવાનું કે અક્ષર કેવા સારા આપણા મંડળમાં સંતોના હોય છે. એમાં મેં તમને બેના કીધા, ઋષિ સ્વામીના રણછોડ ભગતના, એટલે ઘણા બધાના છે. એટલે કેતા આમને વાક્ય આપ્યું કે ઘનશ્યામ દાદા ઘનશ્યામ દાદાના અક્ષર મોતીના દાણા જેવા છે. તો ઘનશ્યામ દાદા ઉપમેય થઈ ગયા અને મોતીના દાણા કોની સાથે ઉપમા આપવામાં આવી? મોતી સાથે. તે મોતીના દાણા એ ઉપમાન થઈ ગયું. અને ખાલી એમને એમ કહી દીધું કે ખાલી ઘનશ્યામ દાદા અક્ષર સારા છે તો વાક્ય ક્યાંય બહુ સારું લાગે નહીં, પરંતુ એની સાથે કોઈ વધારે શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો હોય. કેતા મોતીનો શબ્દ ઉપયોગ આપણે મેલી દીધો, મોતી શબ્દ મેલી દીધો અને અર્થ પણ આખો અલગ બીજો બહાર નીકળો, નીકળો કે ના નીકળો, એટલે આખું વાક્ય એકદમ સરસ થઈ ગયું કે ના થઈ ગયું? હે વાક્ય સારું થઈ ગયું ને. ઘનશ્યામ દાદા સરસ રીતે રૂમાલ ધોવે છે. રૂમાલ ધોવે છે, પણ રૂમાલ તો બધા ધોતે, પણ પછી એના પણ પ્રકાર હોય ને, સારા ધોવે છે, થોડા ગંદા રહી છે, ધોવે છે પણ ગંદા રહી જાય છે, ચોખ્ખા ધોવે છે એકદમ, કે એકદમ રૂમાલ એકદમ કમ્પ્લીટ હોય ધોવે ત્યારે. તે જે ઉપમાન ઉપમેયનો ઉપયોગ કરી અને અર્થનો ઉપયોગ કરી અને શબ્દ વિશેષનો ઉપયોગ કરી, અર્થાત કહેતા સંપૂર્ણ વાક્યને એકદમ મઠારવામાં આવે અને સુશોભન કરવામાં આવે અને એકદમ સારું વાક્ય લાગે અને સાહિત્યમાં હોય એને શું કહેવાય? અલંકાર કહેવાય. એ પછી વાણીમાં હોય, કે આજે આપણે જોઈએ ઘણા બધા વાણી એકદમ સાહિત્ય શૈલીમાં બોલતા હોય, સાહિત્ય શૈલીમાં બોલતા હોય ને. હમણાં આપણે એમ કહીએ કાઠિયાવાડમાં જઈએ કે આગળે જાઉં છું, હું કહે ત્યાં આગળે જાઉં છું. આગળે એટલે ખબર પડે દાદા, આગળે હું જાઉં છું, આગળે હું જાઉં છું એનો અર્થ ખબર પડે?
હા બસ, એટલે એ તળપદો એક પ્રાંત વિશેષની એ ભાષાથી આગળ જાઉં છું, એ સારી ભાષા છે, પરંતુ એને એકદમ સરસ રીતે બોલવું હોય તો હું હમણાં જઈ રહ્યો છું તો કેટલું સરસ લાગે, લાગે કે ના લાગે? હું હમણાં જઈ રહ્યો છું, હું આગળ જઈ રહ્યો છું, સારું લાગે કે વધારે આ સારું લાગે કે હમણાં જઈ રહ્યો છું? એ સારું લાગે. એટલે જે વાક્યમાં કે તા વાણીમાં કે લેખન શૈલીમાં શબ્દનો ઉપયોગ વિશેષ રીતે કરવામાં આવે અથવા એક જ શબ્દનો બીજા અર્થમાં એનો ઉપયોગ કરવામાં આવે અને વાક્યને સુશોભન કરવામાં આવે એને અલંકાર કહેવાય. શું કહેવાય? અલંકાર કહેવાય. આજે તમે સરસ રીતે કપડાં પહેર્યા હોય, ખાલી પેન્ટ શર્ટ પહેર્યા હોય તો સારું જ લાગે, પરંતુ હાથમાં ઘડિયાળ પહેરી હોય અને હાથમાં તમે ચેન પહેરી હોય, કેતા લકી પહેરી હોય અને વીંટી પહેરી હોય અને પગમાં મોજા પહેરાવ્યા હોય, શૂઝ પહેર્યા હોય અને માથે ટોપી પહેરી હોય, તો કેટલા અલંકાર સરસ લાગે કે ના લાગે દાદા? એ બધા અલંકાર થયા. એ તે વાક્યમાં પણ અલંકાર, કોઈ પણ વાક્યને સજવા માટે જે કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં એને શું કહેવામાં આવે? અલંકાર. આ મેં તમને પિંગળ શાસ્ત્ર કહેતા છંદ શાસ્ત્ર અને જે વાક્યમાં સારી રીતે શોભાડું હોય અને અલંકારોનો ઉપયોગ કરવામાં આવે એ શબ્દ દ્વારા કે અર્થો દ્વારા એને અલંકાર કહેવામાં આવે છે. અને ત્રીજું છે સંસ્કૃત શાસ્ત્ર. સંસ્કૃત ભાષા કઈ? સંસ્કૃત ભાષા. આ સંસ્કૃત ભારતની એક શાસ્ત્રીય ભાષા છે જે દુનિયાની સૌથી જૂની ભાષાઓમાંની એક છે. અને સંસ્કૃતનું ભારતીય અને યુરોપીય ભાષા સમૂહની ભારતીય ઈરાન્ય શાખાની ભારતીય આર્ય ઉપશાખામાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. કેતા કે આપણી જે ભારતીય અને યુરોપીય જે ભાષા ઘણી બધી મળતી આવે. હમણાં આપણે જોઈએ આધુનિક જે ભાષા છે, આ ગુજરાતી ભાષા છે, હિન્દી ભાષા છે, આ ઉર્દુ ભાષા છે, કાશ્મીરી, ઉડિયા, બંગાળી, મરાઠી, સિંધી, પંજાબી, નેપાળી, આ બધી જ ભાષા શેમાંથી ઉત્પન્ન થઈ છે? સંસ્કૃતમાંથી. બધી જ ભાષાનો ઉદ્ભવ ક્યાંથી? સંસ્કૃત ભાષામાંથી થયો છે. અને આ બધી ભાષાઓમાં યુરોપીય જે વણઝારો કહેતા જે યુરોપીય વિચરતી જે જાતિ છે એ રોમન ભાષાનો પણ આમાં સમાવેશ થાય છે સંસ્કૃતમાં. અને હિન્દુ ધર્મના લગભગ કહેતા બધા શાસ્ત્ર શેમાં રચવામાં આવ્યા છે? સંસ્કૃતમાં રચવામાં આવ્યા છે. અને આજે પણ હિન્દુ ધર્મમાં આપણે જોઈએ પૂજા પાઠ છે, યજ્ઞ છે, બધું શેમાં કરવામાં આવે છે? સંસ્કૃતમાં કરવામાં આવે છે. એટલે સંસ્કૃત ભાષા પણ એ ભાષા પણ ત્યાં ભણાવવામાં આવતી હતી. અને આ સંસ્કૃત ભાષા ખરેખર આમ જોવા જઈએ ને આમ અઘરી છે. શું છે? અઘરી તો છે જ. કદાચ પિંગળ શાસ્ત્ર ગુજરાતીનો મહાવરો આપણને હોય તો 5-7 વર્ષ અભ્યાસ કરી તો ભણી જવાય, પરંતુ સંસ્કૃત શાસ્ત્ર એવું છે એટલે તમારે તો ત્યાં તો 5 કે 8 વર્ષ કાઢવા પડે. તો સંસ્કૃત શાસ્ત્ર ભણી શકાય. આજે આપણા મંડળમાં પૂજ્ય સુવ્રત સ્વામી છે, પૂજ્ય સરજુ સ્વામી છે, પૂજ્ય ભજન સ્વામી છે, પૂજ્ય જ્ઞાન સ્વામી છે, વેદ સ્વામી છે, અદ્ભુત સ્વામી છે, આ બધા સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે. અને અત્યારે જે ભણી રહ્યા છે મોક્ષ સ્વામી છે, તિલક ભગત છે, શ્રીજી ભગત છે, આ બધા અત્યારે હજી પ્રવેશના માર્ગ તરફ છે. એટલે આ સંસ્કૃત ભાષા, આ પિંગળ શાસ્ત્ર અને અલંકાર શાસ્ત્ર માટે રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને ભોજ ભણવા માટે આજ્ઞા કરે છે. ભણો સંસ્કૃત તથા પિંગળ સાથે સંગીત ગુરુ આગળ. મુક્તાનંદ, મેં તમને કીધું કે ભુજમાં જઈને આ સંસ્કૃત શાસ્ત્ર, પિંગળ શાસ્ત્ર અને સંગીત શાસ્ત્ર તમે ગુરુ આગળ ભણો.
અને જ્યાં સુધી અમે તમને આજ્ઞા ન કરીએ, કેતા જ્યાં સુધી ભણવાનું પૂર્ણ ન થાય ત્યાં સુધી આવવાનો નથી. બોલો, અહીં પણ આજ્ઞા ગુરુદેવે સ્વામીને કરી દીધી. જેવી રીતે જ્યારે મૂળુભાઈનું હળ હાંકવા માટે સ્વામીને અને મૂળુભાઈને આજ્ઞા કરી દીધી કે જ્યાં સુધી અમે આજ્ઞા ન કરીએ કે કોઈ માણસ દ્વારા સંદેશો ન મોકલાવીએ ત્યાં સુધી નથી આવવાનું, અને ત્યાં સુધી દર્શનની પણ ઈચ્છા નથી રાખવાની, એમ અહીં પણ ગુરુદેવે સ્વામીને આજ્ઞા કરી દીધી કે સાંભળો મુક્તાનંદ, કે અમે તમને ભુજમાં ભણવા મોકલીએ છીએ, પરંતુ થોડાક મહિના થઈને પાછા આવતા રહેતા નહીં, કે હવે સાધુ થઈ ગયા, હવે તો ગુરુદેવના ચાલો દર્શન કરી આવીએ થોડાક દિવસ, અઠવાડિયું 10 દિવસ, પણ એવું કરતા નહીં, એવું ન કરતા. આ શાસ્ત્રોનો જ્યારે સંપૂર્ણ અભ્યાસ થાય ત્યારે, અને જ્યારે એ ગુરુ કહે કે આમને સંપૂર્ણ અભ્યાસ કરી લીધો છે, અને સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જ ત્યાંથી તમારે આવું. જ્યારે આપે ગુરુ પોતે રજા મનમાં લાવીને ગણે મજા, ત્યારે જ ફરજો પાછા અહીં ત્યાં સુધી રહેજો તમો ત્યાંથી. જ્યારે ગુરુ રજા આપે ને, ત્યાંના નિષ્ણાંતો જ્યારે તમને જે શાસ્ત્ર ભણવાના હોય એ રજા જ્યારે આપે ને, ત્યારે આવવાનું છે, એ વિના આવવાનું નથી, એ વિના નથી આવવાનું. બોલો, કેવી આજ્ઞા કરી દીધી સ્વામીના જીવનમાં જોઈએ આપણે. એક તો બે ચિઠ્ઠી લેવા તો ગયા હતા, પાછું મૂળુભાઈનું હળ હાંકવા ગયા, સ્વામીને દીક્ષા આપી, ગુરુદેવની સેવામાં રહ્યા થોડાક દિવસ, સેવામાં રહીને પછી ગુરુદેવને થયું કે આમને હવે મારે ભોજ ભણાવવા મોકલી દેવા છે, સંપ્રદાય મારે આમની પાસે ચલાવવાનો છે આખો, તો આની પાસે મારે સંપ્રદાય શાસ્ત્ર વિના શોભે નહીં, અને શાસ્ત્રની રચના કરવા માટે મારે આમને ભણાવવા મોકલવા છે. તો ગુરુદેવે સ્વામીને આજ્ઞા કરી, અને સ્વામી એમ કે હા ગુરુદેવ, તમે જેમ કહો તેમ. હવે આપણને કહી દીધું હોય તો ભગત શું થાય, એટલે ભાઈ કેટલી કસોટી કરવાની, હવે પૂરું તો થઈ ગયું, 5 ઓરો તો કાઢ્યા, હવે કેટલા કાઢવા, અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ. પણ કેપેસિટી કે સમસ્યા કે વિઘ્ન ખરેખર તો આપણી માનેલી માન્યતા છે. શું છે? એક માનેલી માન્યતા હોય છે. હમણાં મેં ના કીધું, આ કવિ દલપતરામ અને કવિ નર્મદ, એમને દેખાણો, એમને મૂંઝવણ થઈ, એમને સમસ્યા દેખાણી, જો આ છંદ શાસ્ત્રની રચના નહીં કરીએ અને એનો ઇતિહાસ નહીં સાચવીએ તો બહુ મોટું અનર્થ, કેતા એક સારી દિશા સમાજને આપણે નહીં આપી શકીએ. તો ભગવાને આપણને જન્મ આપ્યો છે, તેનો ઉપયોગ કરી આ જે શાસ્ત્ર છે એની રચના કરીએ. આમ તો સમસ્યા છે ને, એને જ આવે જે સમસ્યાને ઉકેલી શકતું હોય તેને, સમસ્યા તેને જ આવે જે સમસ્યાને ઉકેલી શકતું હોય. અને એ પણ જાણી રાખવું જોઈએ કે સમસ્યા 3 પ્રકારની હોય. કેટલા પ્રકારની જાણવા જેવું છે? પહેલી સમસ્યા, એક તો જાતે ઊભી કરેલી સમસ્યા હોય. શું કર્યું હોય? એક જાતે ઊભી કરેલી સમસ્યા હોય. આપણે જોઈએ, આપણે ટ્રાફિકના રૂલ્સ સરકારે ગમે એટલા કર્યા હોય, પરંતુ સરકારના રૂલ્સમાં ન રહીએ અને પછી દંડ થાય, અને પછી આપણે હામો બોલીએ, અને પછી જે જેલમાં નાખીએ, તે સમસ્યા જાતે ઊભી કરી કહેવાય કે ના કરી કહેવાય? જાતે જ કરી કહેવાય ને. તો રૂલ્સમાં રહીએ તો સમસ્યા આવે ને, વિઘ્ન આવે. રૂલ્સનું પાલન કરવું નથી કોઈ પણ વસ્તુ હોય. કોઈ વ્યક્તિ સમાજથી બરાબર થાકી ગયો છે, પરિવારથી થાકી ગયો છે અને આત્મહત્યા કરે છે, તો શું થવાનું છે? એનાથી કંઈ પ્રશ્ન સોલ્વ થવાનો છે? નથી થવાનો. મહારાજે ના પાડી છે, ઘોર નરકમાં પડે છે. તો સમસ્યા માનવીએ જાતે જ ઊભી કરી છે. અને બીજી સમસ્યા એવી હોય કે આકસ્મિક સમસ્યા હોય, જે કહેતા એક્સિડન્ટ, અચાનક થઈ જાય, મૃત્યુ અચાનક આવી જાય,
આવી જે આકસ્મિક કેટલા કહેતા કુદરત દ્વારા અચાનક જે સમસ્યા આવે, ભગવાનની આપેલી કસોટી હોય અને જે અચાનક હોય એ કાંઈ જાતે ઊભી કરેલી કહેવાય નહીં. પરંતુ જે અચાનક આવેલી સમસ્યા હોય ને, જે આકસ્મિક સમસ્યા હોય ને, એનું નિવારણ થઈ જાય. કારણ કે ભગવાનની આપેલી જો કસોટી હોય તો કસોટી, વતનામૃત મહારાજ કહે ને, અમે તો અમારા ભક્તની, અમને જે સાચું થઈને મન અર્પણ કરે તો અમારે તો એને એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. કે તેની કસોટી કરે બરાબર નહીં, એટલે ભક્તને તો લાગે મારી કસોટી કરે છે અને મને વિઘ્ન બહુ આવે છે, પરંતુ એના માટે વિઘ્ન નથી હોતું, પરંતુ એના માટે ચોખ્ખા કરવાની એક મહારાજ એવું કરતા હોય છે. અને ત્રીજું હોય એક લાગણીયુક્ત સમસ્યા. એ લાગણીયુક્ત આજે દલપતરામને અને કવિ નરબંધને થયું કે આ જો છંદ્રશાસ્ત્રની રચના નહીં કરીએ ને અને સાચી નહીં રાખીએ ને તો બહુ મોટી સમસ્યા થશે આજ કે કાલ. તો એક હૃદયમાંથી એ ભાવના થઈ અને એક ઇતિહાસને સાચવવાની ઈચ્છા થઈ કે આને સાચવીએ કે પાછળના લોકો એને ભણી શકે અને જાણી શકે અને આગળ જઈ શકે. અને આજે સમાજમાં મોટા મોટી સમસ્યા હોય ને તો કઈ છે? આજે સમાજમાં મોટા મોટી સમસ્યા હોય ને તો કઈ? એકબીજાને સમજી ન શકે, એકબીજાને અપનાવી ન શકે, એકબીજાને જાણી ન શકે. એ પછી ભૌતિક માર્ગ હોય તો શું અને આધ્યાત્મિક માર્ગ હોય તો શું. અને આ દુનિયા મોટા મોટો રોગ હોય તો એ જ કે હું કરું એ સાચું અને હું બોલું એ સાચું અને આમ જ હોય. પણ તો આ બધા જ રોગ શેમાંથી નીકળે? અહંકારમાંથી, અજ્ઞાનમાંથી ઉદ્ભવ થાય છે. અને ખરેખર તો વાસ્તવિકતા તો એ છે આપણા માટે, તો આપણે તો કંઈ કરતા નથી. ભૌતિક માર્ગમાં ખરેખર તો મા બાપ હોય, ભાઈ હોય, બેન હોય, વડીલ હોય, એ જો કહેતા હોય ને એ પ્રમાણે કરવું ને એ બેસ્ટમાં બેસ્ટ છે. અને આધ્યાત્મિક માર્ગમાં ઠાકોરજી મહારાજ અને સદગુરુ આપણે જે કહેતા હોય ને અને એ પ્રમાણે કરવું ને એ બેસ્ટમાં બેસ્ટ છે. બધા શાસ્ત્રમાં ગુણાતીતાની વાતો હોય, ગોપાલસિંહની વાતો હોય કે વચનામૃત હોય, એટલું જ કે એમની આજ્ઞામાં રહીએ ને, એ કે આપણે માની લઈએ ને, તેમાં જ બધું સત્યતા છે અને એમાં જ બધું સાચું રહેલું, એમાં જ બધું સાચું રહેલું છે. તો માટે આપણે જીવનમાં એટલું નક્કી કરવું કે આપણે તો ઠાકોરજી મહારાજ કે ને એટલું કરવું, સદગુરુ કે ને એટલું કરવું, સંતો કે એટલું કરવું, ભક્તો કે એટલું કરવું, અને એ જે કે સાચું હોય એ ખોટું હોય નહીં. એ જે કહે ને એ સાચું હોય, એ ખોટું હોય નહીં. માટે જીવનમાં છે ને ક્યારે આપણે સત્યને સાબિત કરવા કે હું જ સાચો છું, હું જ કરું એ સાચું, હું જ કરું એ સાચું હોય અને આમ જ હોય, એ બધું જ અજ્ઞાન છે, બધું જ અજ્ઞાન છે. આજે આપણે જોઈએ કે સ્વામીના જીવનમાં, મુક્તાન સ્વામીના જીવનમાં રામાનંદ સ્વામી આટલી બધી કસોટી કરી તો કોઈ દિવસ એમને કોઈ જગ્યાએ સમસ્યા દેખાણી? એને બે ચિઠ્ઠી લેવા મોકલ્યા, સરધરમાં મોકલ્યા, નમરાપુરમાં મોકલ્યા, તેમને સમસ્યા દેખાણી કે ગુરુદેવ મને ચિઠ્ઠી લેવા મોકલે છે, કેટલી મોટી સમસ્યા આવવાની છે, કેટલા બધા વિઘ્ન આવવાના છે, મૂળભાઈનો હળ આકવા મોકલશે તો કેટલી બધા મને વિઘ્ન આવશે, કે દળ મેં હાથું ચલાવ્યું છે નહીં અને મને ખબર નહીં, અને ફરી વાર રામણસિંહ ક્યાં મોકલે છે? ભુજ ભણવા માટે. પણ ત્યાં કોઈ રહેવાનું જે સ્થાન નથી, કોઈ રહેવાનું સ્થળ ખબર નથી, કોઈ ભક્તો નથી, અને ડાયરેક્ટ ગુરુદેવ સ્વામીને મોકલી દે છે. તો કે સ્વામીએ એવું કીધું ગુરુદેવને કે મને ગુરુદેવને આ વિઘ્ન લાગે છે, ત્યાં કોઈ આપણું છે નહીં અને આટલા બધા વિઘ્નો આવશે એવું પહેલાં કીધું? કોઈ જગ્યાએ મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને એમ કહ્યું કે ગુરુદેવ મને આ વાતમાં વિઘ્ન જણાય છે એમ કીધું? કોઈ જગ્યાએ સ્વામીના જીવનમાં સમસ્યા શબ્દ કે વિઘ્ન શબ્દ આવેલો દેખાય કોઈ જગ્યાએ? આટલી કસોટી ગુરુદેવે કરી
સ્વામીની. તો સ્વામી એમ કીધું કે ગુરુદેવ આટલું વિઘ્ન મને જણાય છે, આટલી મને સમસ્યા જણાય છે, એવું કીધું? કોઈ જગ્યાએ નથી કીધું. એટલું જ નહીં, આપણે દાદા ગુરુજીને જીવવા જોઈએ. જ્યારે મુંબઈમાં ઉત્સવ કરવાનો હતો, દ્વિશતાબ્દી મહોત્સવ, અને ત્યારે જે દ્વેષીઓ દ્વારા વિઘ્ન કરવામાં આવ્યા, ત્યારે દાદા ગુરુજીને કોઈ વિઘ્ન લાગતું હતું? એમને કોઈ સમસ્યા લાગતી હતી? નહીં. એટલું જ નહીં, આજે પૂજ્ય પૂજ્ય ગુરુજીના જીવનમાં જોઈએ આપણે, વિઘ્ન ઉપર વિઘ્ન, કસોટી ઉપર કસોટી, સમસ્યા ઉપર સમસ્યા, આપણે પ્રત્યક્ષ જોઈએ છે બધું જ. પરંતુ ક્યારેય એમ કે ગુરુજી કે મને આ વિઘ્ન આવ્યું, મને આ સમસ્યા આવી, ક્યારે કે? ક્યારેય ના કે, ક્યારેય ના કે, ક્યારેય નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં. જ્યારે મુક્તાનંદ સ્વામીને જ્યારે રામાનંદ સ્વામીએ કસોટી કરી ત્યારે એ સમય આખો અલગ હતો. દાદા ગુરુજીને જ્યારે મુંબઈમાં સેવા બજાવતા ત્યારે એ સમય આખો અલગ હતો. અત્યારે પૂજ્યપાદ ગુરુજીને જે વિઘ્ન આવે છે, જે કંઈ કસોટી થાય છે, એ આખો સમય અલગ હતો. સમય સમય દરમિયાન જે જે કસોટી આવે, પરંતુ આ મહાપુરુષે ક્યારેય કીધું નથી કે આ વિઘ્ન છે અને આ સમસ્યા છે, મને આમાંથી ઉગારો હે મહારાજ, એવું કે ક્યારે? ક્યારે નહીં, ક્યારે ના કહે. કારણ કે એ જાણે, મહારાજ જાણતા હોય છે અને મોટા પણ જાણતા હોય છે કે આ સમસ્યા અમારા મુક્તોને કહેતા મારા સાધુને મારા ભક્તોને ન આવે ને, એના માટે મારે લઈ લેવી, મારે લઈ લેવી. અને ખરેખર તો મહાપુરુષ તો એ જ કહેવાય છે જે સમસ્યાને સરળ કરી દે અને જે સમસ્યાને ઠોકર મારીને નવો માર્ગ બતાવે અને નવો માર્ગ બનાવે અને સમસ્યાનું વિસર્જન કરી અને દિવ્યતાનું સર્જન કરે ને, એ મહાપુરુષ હોય છે, મહાપુરુષ હોય છે, મહાપુરુષ. માટે જીવનમાં ગમે ત્યારે સમસ્યા આવે ને, એનાથી કંઈ બહુ ગભરાવવું નહીં. ગમે એટલા આક્ષેપ આવે, આરોપ આવે, કે પછી મિથ્યા કલંક આવે, કે અસત્યનો અનર્ગળ વાર્તાલાપ હોય, કે પછી અસત્ય હોય, ત્યારે આપણે એવું નહીં કે હું સાચો જ છું, હું કરું સાચું જ છું. ખરેખર નફાખોટનો હિસાબ છે ને, નફાખોટનો હિસાબ હોય કે સત્ય અસત્યનો હિસાબ છે ને, ઠાકોરજી મહારાજને સદગુરુ જ આપવાના છે. અને આત્યંતિક માલ, આત્યંતિક કલ્યાણના માર્ગમાં છે ને, અક્ષરધામમાં જ્યારે મહારાજ લેવા આવશે ને, તો હિસાબ તો ખરેખર મહારાજને મોટા જ આપવાના છે. એટલે ક્યારેય એમ ન કહેવું, ગમે એટલા વિઘ્ન આવે ને, કે ગમે એટલા આપણું પ્રાપ્ત થયું હોય ને, કે હું જ સાચો છું, હું જ કરું સાચું છું, એ બધું જ કંઈ કરવું જ નહીં, બોલવું જ નહીં, કે તું ખોટું બોલે છે ને, આમ કરે છે ને, આમ કરે છે ને, આમ કરે છે, કશું જ કહેવા નહીં. મહારાજને પણ જ્યારે જે કરશે ને, બધું સારું કરશે, કરશે ને કરશે. જો ઠાકોરજી મહારાજમાં વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય અને અવિચળ ટેક હોય ને, તો રક્ષા કરે, 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 કરે ને કરે. આ અનુભવની વાત છે, અનુભવની વાત છે. આ મુક્તાંશને જીવનમાં જોવાનું છે આપણે, કે ગુરુદેવ એમને મોકલતા ત્યારે એમને કોઈ જગ્યાએ વિઘ્ન ન દેખાણું, કોઈ જગ્યાએ એમને સમસ્યા ન દેખાણી, અને આપણને દેખાય વિઘ્ન આવ્યું, આ સમસ્યા દેખાય, પરંતુ મહાપુરુષ એ વિઘ્નથી સમસ્યાથી પર હોય છે, સમસ્યાથી પર હોય છે. માટે આપણે એ પરંપરાના છીએ ને, તો એના જીવન તો આપણે એટલું તો ગ્રહણ કરવાનું જ, કે આપણે ઠાકોરજી મહારાજના ચરણાંગમાં મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતો છે, એમના જે ચરણાવિંદ છે, એમના જે હાથ આપણી ઉપર છે, સદગુરુનો હાથ આપણી ઉપર છે, સંતોનો સંગાથ છે, ભક્તોનો સંગાથ છે, સાથ સહકાર છે, તો ક્યારેય આપણે એવું ન કરવું કે હું જ સાચો છું, હું જ કરું એ સાચું, અને આમ જ હોય એવી જે અજ્ઞાનતા, એવી જે અનર્ગલ અણસમજણો, એ ક્યારેય આપણે અપનાવી નહીં, એનો હંમેશા જીવનનો ત્યાગ કરી દેવો. એ તમે હોય કે હું હોય, પરંતુ આપણે આ મુક્તોનું જીવન જોઈ જોઈને, અમુકના જીવન નહીં હોય તો કોઈ પ્રશ્ન જ ના હોય. આપણે આજે મંડળમાં સંતો છે, આજે પૂજ્ય નિષ્કામ સ્વામીનું જીવન તમે જુઓ, તમને ખ્યાલ આવે, એમને કોઈ સમસ્યા જ ના દેખાય. એમને તમે કોઈ પણ કામ આપો ને, કોઈ પણ કાર્ય, ગમે એટલું અઘરામઘરું કાર્ય હોય કે ગમે એટલી સમસ્યા એમને આવે, તે હસતા જોઈ, હસતા જોઈ, હસતા જોઈ, એમનું મંદ હાસ્ય હોય હોય ને હોય જ. પૂજ્યપદ ગુરુજી કેમ મંદ હાસ્ય હોય, એમ મંદ હાસ્ય હોય હોય ને હોય, કારણ કે અમુકનું જીવન જ હોય કે સદગુરુનું બળ હોય એની પાસે, સદગુરુનું બળ હોય એમની પાસે, ગુરુ પરંપરાનું બળ હોય એની પાસે, ઠાકોરજીનું બળ હોય, એ બળ હોય, એ બળ હોય, એને કોઈ સમસ્યા લાગે જ નહીં,
એમને કઈ તત્વ દુઃખ કરી જ ના શકે, કરી જ ના શકે. એમ છે ને આપણા જીવનમાં ધીરે 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 આ બધાય છે ને, એટલે ક્યારે એમ નહીં કહેવાનું કે હું સત્ય છું જ કરું, સાચું છે, આ બધું મારી પાસે લિસ્ટ છે ને, આમ છે ને, આમ કંઈ પડવાનું માથાજી જ નહીં. નફાખોટનો હિસાબ અને સત્ય અસત્ય હિસાબ એ ઠાકોરજી મહારાજના હાથમાં અને સદગુરુના હાથમાં હાથમાં છોપી દેવું. નાની નાની વાતોમાં ક્યારેય એમાં આપણે અજ્ઞાનતા ન વહેવી કે હું જ કરું એ બરાબર છે એમ. આપણે સ્વામીના જીવનમાંથી શીખવાનું, શીખવાનું આપણે. એટલે ગુરુદેવ સ્વામીને જ્યારે કહે છે કે મુક્તાનંદ તમે ભુજ જાઓ, અમે તમને કીધું છે ત્યાંની પાઠશાળા બહુ મોટી છે, ત્યાં શાસ્ત્રોનો વિશેષ અભ્યાસ, પિંગળ શાસ્ત્રોનો, સંગીત શાસ્ત્રોનો, આ બધા શાસ્ત્રોનો અભ્યાસ તમે કરજો, અને આને આ તમે જાઓ છો ને તો તમે એકલા નહીં, પરંતુ તમારી સાથે આ દેવાનંદ સ્વામી પણ આવશે. કોણે કીધું? આ તમારી સાથે આ દેવાનંદ સ્વામી આવશે, ચિંતા ના કરતા, તમે એમને પણ ભણવાનો છે, એમને પણ સારું એવું ગાતા આવડે છે, તો મારી પણ એવી ઈચ્છા છે કે દેવાનંદ સ્વામી તમારી સાથે આવે અને તમે બંને જણા ભુજ જઈને વિશેષ અભ્યાસ કરો અને સંપ્રદાયમાં વિશેષ શાસ્ત્રની રચના થાય એના માટે મારે ભણાવવાની ઈચ્છા છે. તો આ દેવાનંદ સ્વામી છે ને એ તમારી સાથે પણ, દેવાનંદ સ્વામી કહેતા સંન્યાસી દેવાનંદ સ્વામી છે, એ તમારી સાથે આવશે. એના વિશે આપણે કાલે જોશું કે દેવાનંદ સ્વામી કોણ હતા, એ કેવા હતા, અને જ્યારે સ્વામી સાથે જાય છે ભુજમાં ત્યારે શું થાય છે એના વિશે આપણે કાલે જોશું. અહીં કથા પૂર્ણ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.